નેટફ્લિક્સ યુઝ કરે છે તો પ્લીઝ તારો પાસવર્ડ આપને. બસ આમ પાસવર્ડ માંગવાનો સમય પૂરો થઈ ગયો છે, કારણ કે નેટફ્લિક્સે કેનેડા, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્પેનમાં પાસવર્ડ શેરિંગ ફીચર શરૂ કર્યું છે. મતલબ કે આ દેશોના લોકોએ પાસવર્ડ શેર કરવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ભારતમાં પણ આ શેરિંગ ફીચર્સ માર્ચના અંત સુધીમાં રોલ આઉટ થઈ જશે. તો બસ આ નવું ફીચર શું કરે છે અને તમે હવે કેમ પોતાનો પાસવર્ડ કોઈને નહીં આપી શકો તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઓક્ટોબરમાં જ કહી દીધું હતું તેમના રિપોર્ટમાં કે અમે એકાઉન્ટ શેરિંગ યુઝર્સ પાસેથી વધારાના પૈસા વસૂલ કરીશું. 2023ની શરૂઆતથી જ આ યુઝર્સ પાસેથી મોટાભાગના વધારાની ફી વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. કંપનીએ કહ્યું હતું કે પ્લેટફોર્મના ધીમા ગ્રોથનું સૌથી મોટું કારણ છે પાસવર્ડ શેરિંગ. ઓટીટી પ્લેટફોર્મ પોતાનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને 2023ની શરૂઆતથી જ કંપનીની લોગિંગ આઈડી અને પાસવર્ડ શેર કરવાના યુઝર પાસેથી વધારાની ફી વસૂલશે. અને હવે નેટફ્લિક્સે આ એકાઉન્ટ શેરિંગનું પ્રાઇમરી લોકેશન સેટ કરશે. તે મુજબ નક્કી કરવામાં આવેલા એક જગ્યાએ રહેતા લોકોએ જ એકાઉન્ટ વાપરવાનું. ઘરની બહારના લોકોને પાસવર્ડ શેર કરવા માટે સ્ટાન્ડર્ડ અને પ્રીમિયર સબસ્ક્રિપ્શન લેવું પડશે. બહારના યુઝરને પાસવર્ડ આપવા માટે કેનેડામાં 7.99, ન્યૂઝીલેન્ડમાં પણ 7.99, પોર્ટુગલમાં 3.99 અને સ્પેનમાં $3.99 વધારાનો ખર્ચ થશે. હવે જે નવું ફીચર આવશે તેમાં યુઝર્સ જાણી શકશે કે તેમના નેટફ્લિક્સ એકાઉન્ટ ક્યાં ઉપયોગ થઈ રહ્યા છે અને કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યા છે. આ રીતે યુઝર્સ પોતાના એકાઉન્ટ ચોરી ચાલતી હોય તો તેને પણ બ્લોક કરી શકે છે. અને આવું થવા પાછળનું કારણ આપણે બધા જાણીએ જ છીએ. જો આપણા દોસ્ત પાસે કે ભાઈ બહેન પાસે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન હોય તો આપણે તેનો પાસવર્ડ લઈને લોગિન કરીએ અને પછી નેટફ્લિક્સની મજા માણીએ છીએ. એટલે હવે નેટફ્લિક્સના યુઝર્સ વધતા નથી અને કંપનીને નુકસાન થઈ રહ્યું છે. એટલે કંપનીએ આ વિચાર કરવો પડ્યો છે. નેટફ્લિક્સના અધિકારીએ કહ્યું હતું કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય ઓટીટી પ્લેટફોર્મ છે અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ માલિક તેમના ઉદ્યોગને વિકસાવવા માટે $1,000,000 ખર્ચે છે. આ સમયે તેમને નફો મળતો નથી એટલે ભવિષ્યમાં આના પરથી ઘણો ફાયદો થશે અને નેટફ્લિક્સ હજુ સુધી નવા પ્લાન કેટલા અને કઈ કિંમતના હશે તે જાહેર કર્યું નથી. રિપોર્ટ અનુસાર નવા પ્લાન માસિક કિંમત $3-4 એટલે કે લગભગ ₹250-332 વચ્ચે હોઈ શકે છે. એટલે હવે માર્ચ મહિના સુધી જેટલું અને જેનું નેટફ્લિક્સ વાપરવું એટલું વાપરી લો, પછી કોઈ પાસવર્ડ નહીં આપે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.